गुड मॉर्निंग वाहली दीकरियो, यूनिट 8 ब्लेक बकना आपणे कम्प्लीट करिया। आजे आपणे यूनिट 9 लईशुं। ए बहु ज सुंदर मजानो यूनिट छे, इन्फॉर्मेटिव छे, माहितीप्रद छे। मानव उपरांत जीवजंतु, पशु पक्षी, प्राणीओ, कीटको, जड़चर, सरीसृप, आ बधा ज जीवो विशे ज्यारे आपणे कंईक नवं जाणीए छीए त्यारे आपणा ज्ञानना જ્ઞાનમાં વધારો થાય છે અને આપણને ખૂબ મજા આવે છે। તો આજે એવા જ એક જીવ મધમાખી એના વિશે સુંદર મજાનો યુનિટ આપેલો છે અને યુનિટનું નામ છે વન્ડરફુલ વર્કર્સ। વન્ડરફુલ એટલે અદ્ભુત, વર્કર્સ એટલે કામદારો। દીકરીઓ, મેં અનેક વખત સૂચના આપેલી છે યુનિટ તમને નવો સમજાવું ત્યારે, કે યુનિટ છે એનું ટ્રાન્સલેશન બ્લેક બકમાંથી એનું ઇંગ્લિશ અને એનું ટ્રાન્સલેશન બે વખત ખાસ વાંચવું અને પછી જ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરવી। મધમાખી વિશેનો ફર્સ્ટ પેરેગ્રાફ છે એ આપણે જોઈએ, બરાબર ધ્યાન આપજો। ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 ટાઈમ્સ લોંગર એન્ડ 2.8 ટાઈમ્સ હેવીયર દેન અ વર્કર બી। રાણી માખી છે એ 2.5 ગણી મોટી, લાંબી અને 2.8 એટલે 2.75 ગણી વજનમાં વધારે કામદાર માખી કરતા હોય છે। કામદાર માખીઓ હોય મધમાખીઓ, એના કરતાં રાણી મધમાખી છે એ વજનમાં અને લંબાઈમાં મોટી હોય છે। હર ફંક્શન ઇઝ રિપ્રોડક્શન, એનું કાર્ય ઉત્પાદન કરવાનું છે। શી લેઝ 1000 to 2000 ફર્ટિલાઇઝ્ડ એગ્સ એવરી ડે, તેણી 1000 થી 2000 ફળદ્રુપ ઈંડાઓ દરરોજ મૂકે છે। લેઝ એટલે મૂકવું। સમ ઓફ ધ એગ્સ વિલ ડેવલપ ઇન ટુ વર્કર બીઝ, તેમાંના કેટલાક ઈંડાઓ છે એ કામદાર માખીઓ તરીકે વિકસિત થશે, ઓર ઇન ટુ ક્વીન્સ અથવા તો બીજા રાણી બનશે। બટ ધીઝ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સેલ ઇન વિચ એગ્સ આર લેઇડ એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ફૂડ ગીવન ટુ ધ લાર્વા। જો દીકરીઓ, લાંબુ સેન્ટેન્સ છે, આપણે ટુકડે ટુકડે સમજીએ। બટ ધીઝ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સેલ ઇન વિચ એગ્સ આર લેઇડ, પણ એ કયા કામદાર માખીઓ બનશે કે કઈ રાણીઓ બનશે શેની ઉપર આધારિત છે, તો કે ઈંડા મૂકવામાં આવ્યા હોય છે એ મીણ જેવા નાનકડા બોક્સ ઉપર આધારિત છે, નાના ખાના ઉપર આધારિત છે કે કયા ખાનામાં ઈંડા મૂકવામાં આવ્યા છે। એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ફૂડ ગીવન ટુ ધ લાર્વા, અને જે લાર્વા છે ઈંડું ફૂટી અને જે લાર્વા એટલે ચીકણો પ્રવાહી જેવું નીકળે જેમાંથી માખી બનવાની હોય, એ લાર્વાને કેવો ખોરાક આપવામાં આવે છે એની ઉપર આધાર છે કે કઈ કામદાર માખીઓ બનશે અને કઈ રાણી બનશે। ધ ક્વીન ઓલ્સો લેઝ અનફર્ટિલાઇઝ્ડ એગ્સ ફ્રોમ વિચ ઓનલી ડ્રોન્સ ડેવલપ્ડ, રાણી એવા પણ ઈંડા મૂકે છે જેને અનફર્ટિલાઇઝ્ડ બિન ફળદ્રુપ ઈંડા મૂકે છે કે જેમાંથી ડ્રોન્સ એટલે માખાઓ વિકસિત થાય છે, ફક્ત માખાઓ વિકસિત થાય છે, મોટી મોટી માખીઓ। ધ બીઝ કેન નોટ લીવ લોંગ વિધાઉટ અ ક્વીન, માખીઓ છે એ રાણી વગર લાંબુ જીવી શકતી નથી। સો વેન ધ ક્વીન ડાઈઝ, તેથી જ્યારે રાણી મૃત્યુ પામે છે, ધ બીઝ ચૂઝન સમ 3 ડે ઓલ્ડ એગ્સ, ત્યારે માખીઓ છે એ 3 દિવસ જૂના ઈંડાને પસંદ કરે છે, એન્ડ હેચ ધેમ અને તેને સેવે છે, હેચ એટલે સેવવું, ફ્રોમ ધેટ પલ લાઈક એગ એ લાર્વા કમ્સ આઉટ, અને એમાંથી મોતી જેવું ઈંડું છે એ લાર્વામાંથી બહાર આવે છે। ઇટ ઇઝ ટેકન ટુ અ બિગ વેક્સેલ, અને તેને એક મોટા મીણ જેવા ખાનામાં લઈ જવામાં આવે છે, એન્ડ ફેડ વિથ રોયલ જેલી, અને એને એકદમ રોયલ જેલી એટલે એકદમ ઉચ્ચ કક્ષાનો રજવાડી રસ પીવડાવવામાં ખવડાવવામાં આવે છે। ધેરભોર ઇટ ડેવલપ્સ ઇન ટુ એ ક્વીન, અને તેથી તે રાણીમાં વિકસિત થાય છે। આના દીકરીઓ MCQ છે એ તમે તૈયાર કરજો, ક્વેશ્ચન આન્સર સમજાવું છું, બરાબર ધ્યાન આપજો। વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધ ક્વીન બી કમ્પેર્ડ ટુ ધ વર્કર બીઝ, રાણી મધમાખી છે એની સાઇઝની કામદાર માખીઓ સાથે કઈ રીતે શું સરખામણી કરવામાં આવી છે? આન્સર, ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 ટાઈમ્સ લોંગર, રાણી મધમાખી છે 2.5 ગણી લાંબી
एंड 2.8 टाइम्स हेवियर और पौना त्रण गणी भारे भारे वजन में हेवी हो वर्कर बी कामदार माखीओ करता। वॉट इज द फंक्शन ऑफ द क्वीन बी, राणी मधमाखी कार्य शू है? तो द फंक्शन ऑफ द क्वीन बी इज रिप्रोडक्शन। राणी मधमाखी कार्य रिप्रोडक्शन उत्पादन करवानू छे। हाउ मेनी फर्टिलाइज्ड एग्स डज द क्वीन बी ले एवरी डे, राणी माखी छे दररोज केटला, हाउ मेनी केटला फळद्रुप ईंडाओ मूके छे? तो द क्वीन लेज 1000 to 2000 फर्टिलाइज्ड एग्स एवरी डे, राणी मधमाखी छे 1000 to 2000 फळद्रुप ईंडाओ दररोज मूके छे। What do the eggs develop into? ઈંડાઓ છે એમાં વિકસિત થાય છે? તો the eggs developed into worker bees or into queens. ઈંડાઓ છે કામદાર માખીઓમાં અથવા તો રાણીમાં વિકસિત થાય છે. Some eggs develop into worker bees or queens. કેટલાક ઈંડાઓ છે કામદાર માખીઓ અથવા તો રાણીમાં વિકસિત થાય છે. What does this depend on? આ બાબત શેની ઉપર આધારિત છે? તો એ દીકરીઓ હમણાં જ સમજાવ્યું, ધીસ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સેલ ઇન વિચ એગ્સ આર લેઇડ એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ફૂડ ગિવન ટુ ધ લાર્વા. એ કોણ કામદાર માખી બનશે કે કોણ રાણી મરશે તેનો આધાર છે કે એને કયા વેક્સેલમાં, કયા મીણ જેવા નાનકડા બોક્સમાં એને મૂકવામાં આવે છે અને એને કેવો લાર્વાને કેવો ખોરાક ખવડાવવામાં આવે છે એની ઉપર આધારિત છે. From what do drones develop? માખાઓ શેમાંથી વિકસિત થાય છે? તો drones develop from the unfertilized eggs laid by the queen. ડ્રોન છે એ અફળદ્રુપ ઈંડાઓમાંથી વિકસિત થાય છે જેને રાણીએ મૂકેલા હોય છે. રાણીએ મૂકેલા હોય છે એવા અફળદ્રુપ ઈંડાઓમાંથી ડ્રોન માખાઓ વિકસિત થાય છે. ત્યાર પછીનો દીકરીઓ ક્વેશ્ચન, વેન ધ ક્વીન ડાઈઝ, જ્યારે રાણી મૃત્યુ પામે છે. હવે પેરેગ્રાફમાંથી યુનિટમાંથી વાક્ય પૂરું કરવાનું છે. ધ બીઝ ચૂઝ સમ 3-day-old eggs એન્ડ હેચ ધેમ. ત્યારે માખીઓ, રાણી મૃત્યુ પામે છે જ્યારે, ત્યારે માખીઓ 3 દિવસ જૂના ઈંડા છે એ પસંદ કરે છે અને તેને સેવે છે કે એમાંથી કોઈ રાણી માખી બહાર આવે. ઓકે, ત્યાર પછીનો લાસ્ટ ક્વેશ્ચન, વોટ ડુ ધ ડ્રોન્સ ડૂ વિથ ધ લાર્વા. ડ્રોન્સ છે એ લાર્વા સાથે શું કરે છે? તો ડ્રોન્સ ટેક ધ લાર્વા ટુ એ બિગ વેક્સેલ. ડ્રોન છે એ લાર્વાને મોટા મીણિયાખાનામાં લઈ જાય છે એન્ડ ફીડ ઇટ વિથ રોયલ જેલી અને તેને રજવાડી રસથી ખવડાવે છે. સો ધેટ ઇટ ડેવલપ્સ ઇન ટુ અ ક્વીન બી, જેથી તેમાંથી રાણી માખી ઉત્પન્ન થાય છે. તો દીકરીઓ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ યુનિટ છે, તમે ખાસ સમજજો બેટા. ત્યાર પછીનો સેકન્ડ યુનિટ, વર્કર બી સ્પેન્ડ ધેર હોલ શોર્ટ લાઈવ્સ ઇન ટાયરલેસ લેબર. કામદાર માખીઓ છે તેનું સંપૂર્ણ ટૂંકું જીવન છે, બધે બધું આખે આખું જીવન છે પસાર કરે છે. સ્પેન્ડ એટલે પસાર કરે છે. શેમાં? ટાયરલેસ લેબર, અથાક મજૂરી કામ કરવામાં. લેબર એટલે મજૂરી, ટાયર એટલે થાકી જવું, ટાયરલેસ એટલે થાક્યા વિના મજૂરી કરવામાં પસાર કરે છે. દે હેવ નો ચાઇલ્ડહુડ, તેમને બાળપણ જેવું કાંઈ હોતું નથી. ફ્રોમ ધ 3rd day ઓફ ધેર લાઈફ, તેમના જીવનના 3જા દિવસથી. દે હેવ ટુ ક્લીન ધ વોલ્સ એન્ડ ફ્લોર્સ આફ્ટર ધ યંગ બીઝ ગો આઉટ. એમના જીવનના 3જા દિવસથી તેઓને દિવાલો અને જમીન સાફ કરવી પડે છે. તો તમને થશે દીકરીઓ શેની દિવાલો અને શેની જમીન? તો મધપુડાની, મધપુડાની દિવાલો અને જમીનનો ભાગ છે તેમણે એમના જન્મના 3જા દિવસથી સાફ કરવો પડે છે. આફ્ટર ધ યંગ બીઝ ગો આઉટ, યુવાન માખીઓ ઉડી જાય પછી. ફ્રોમ ધ 4th day, 4થા દિવસથી. ધે બીકમ હાઉસ બીઝ, 4થા દિવસથી તેઓ ઘર માખીઓ બની જાય છે. એન્ડ ફીડ અધર બીઝ વિથ હની એન્ડ પોલેન, અને બીજી માખીઓને મધ અને પોલેન, પોલેન મીન્સ આ ફૂલોનો રસ,
એ ફીડ એટલે ખવડાવે છે, બીજી માખીઓને લાવીને ખવડાવે છે. ફ્રોમ ધ સેવન ડે, સાતમા દિવસથી દે સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ રોયલ જેલી. તેઓએ પોતાના શરીરમાંથી રજવાડી રસ ઉત્પન્ન કરવો પડે છે. ફ્રોમ 12 to 18 ડેઝ, 12 થી 18 દિવસની એમની ઉંમર થાય ત્યારે દે ડેવલપ વેક્સ ગ્લાન્ડ્સ તેમના શરીરમાં. વેક્સ ગ્લાન્ડ્સ એટલે મધુર, મીઠો મધુર, કિંમતી રસ ઝરાવતી ગ્રંથિઓ, ગ્લાન્ડ્સ એટલે એ ઉત્પન્ન થાય છે. એન્ડ વર્ક ઓન ધ બિલ્ડિંગ અપ ઓફ ધ હનીકોમ્બ, અને મધપુડાના બાંધવાના કાર્યમાં તે મદદ કરે છે. એટલે દીકરીઓ, એમના શરીરમાંથી ગ્રંથિમાંથી જે મીણ જેવો ચીકણો પદાર્થ ઉત્પન્ન કરે છે અને એ શરીરમાંથી પદાર્થ કાઢીને મધપુડો બાંધે છે. તમે મધપુડો નજીકથી જોયો હોય તો ખ્યાલ હશે, નાના નાના ખાના હોય તો એ ખાના બનાવે છે પોતાના શરીરમાંથી કાઢેલા રસ વડે. ફ્રોમ 15 to 18 ડેઝ, 15 થી 18 દિવસની તેમની ઉંમર થાય ત્યારે દે બીકમ ફિલ્ડ બીસ, તેઓ બહારની માખીઓ બની જાય છે. નાવ દે ફ્લાય ટુ એક્સપ્લોર એન્ડ કલેક્ટ નેક્ટર એન્ડ પોલેન. હવે તેઓએ શોધવા માટે અને ભેગું કરવા માટે ઉડવું પડે છે. શું શોધવા અને ભેગું કરવા? નેક્ટર એટલે અમૃત રસ, એન્ડ પોલેન એટલે ફૂલોનો રસ. દે કલેક્ટ લાર્જ ક્વોન્ટિટી ઓફ પોલેન, મેક ઇટ વેટ વિથ સલાઈવા, મિક્સ નેક્ટર ઇન ટુ ઇટ. દીકરીઓ, એ શું કહે છે? દે કલેક્ટ લાર્જ ક્વોન્ટિટી ઓફ પોલેન. પોલેન એટલે પરાગરજ, ફૂલોમાં જે હોય પરાગરજ, એ પરાગરજનો જથ્થો વિશાળ પ્રમાણમાં તે એકઠો કરે છે. મેક ઇટ વેટ વિથ સલાઈવા, લાડ વડે તેને ભીનો કરે છે. મિક્સ નેક્ટર ઇન ટુ ઇટ, અને તેમાં અમૃત રસ ભેળવે છે. ધેન દે પ્લેસ ઇટ ઇન સ્પેશિયલ હોલોઝ, પછી તેને મૂકે છે. શેમાં મૂકે છે? સ્પેશિયલ હોલોઝ એટલે ખાસ ખાનામાં, નાના નાના મધપુડામાં રહેલા બોક્સમાં, ઓર બાસ્કેટ્સ અથવા તો નાની નાની ટોપલીઓમાં. ઇન દેર હિન્ડ લેગ્સ, હાઇન્ડ અથવા તો હિન્ડ લેગ્સ એટલે તેમના પાછળના પગથી એ મૂકે છે. ટુ બાસ્કેટ્સ કન્ટેન અરાઉન્ડ 4 લેગ ગ્રેન્સ ઓફ પોલેન. દીકરીઓ, આશ્ચર્ય થશે તમને, નાનકડા બે ટોપલીઓ, નાનકડી જે બે ખાનાઓ હોય છે એમના પગ પાસે, એમાં 4 લાખ પરાગરજના ઝીણા ઝીણા દાણાઓ હોય છે. નવાઈ લાગે છે ને? ઇન ધોઝ બાસ્કેટ્સ ઓર હની સ્ટમક્સ, એક્સેસ વોટર ઇઝ એબ્સોર્બ્ડ. આ નાનકડા ટોપલાઓમાં કે મધના પેટમાં વધારાનું પાણી છે. હની સ્ટમક્સ એટલે મધપુડાનો જે ભાગ છે નાનકડા ટોપલાઓનો, એમાં વધારાનું પાણી છે એ એબ્સોર્બ્ડ એટલે શોષાઈ જાય છે. એ એટલી વખત પાંખો ફફડાવે છે કે એ પાણી છે એ ઇવાપોરેટ થઈ જાય છે, ઉડી જાય છે. દીકરીઓ, એના MCQ છે, તમે તૈયાર કરજો, આપણે પ્રશ્ન જવાબ કરીશું. વાય ડૂ ધ વર્કર બીઝ હેવ નો ચાઇલ્ડહુડ, કામદાર માખીઓને બાળપણ કેમ હોતું નથી? તો ધ વર્કર બીઝ હેવ નો ચાઇલ્ડહુડ બીકોઝ ધે સ્પેન્ડ ધેર હોલ શોર્ટ લાઈવ્સ ઇન ટાયરલેસ લેબર. કામદાર માખીઓને બાળપણ હોતું નથી કારણ કે તેઓ અથાક મજૂરી કરવામાં તેમનું સંપૂર્ણ ટૂંકું જીવન છે એ ગાળે છે. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ વર્કર બી ડુ ફ્રોમ ધ થર્ડ ડે ઓફ ધેર લાઈફ. તેમના જીવનના ત્રીજા દિવસથી કામદાર માખીઓ શું કરે છે? તો ફ્રોમ ધ થર્ડ ડે ઓફ ધેર લાઈફ, તેમના જીવનના ત્રીજા દિવસથી, ધ વર્કર બીઝ ક્લીન ધ વોલ્સ એન્ડ ફ્લોર્સ આફ્ટર ધ યંગ બીઝ ગો આઉટ. કામદાર માખીઓ છે એ દિવાલો અને જમીન સાફ કરે છે જ્યારે યુવાન માખીઓ બહાર જાય ત્યારે. એ યુવાન માખીઓ તેમનું કામ કરવા માટે બહાર જાય, ઉડી જાય ત્યારે એ દિવાલો અને મધપુડો બધું જમીન સાફ કરે છે. ત્રીજો ક્વેશ્ચન, વોટ ડુ ધે ડુ ફ્રોમ ધ ફોર્થ ડે, ચોથા દિવસથી તેઓ શું કરે છે? એટલે દીકરીઓ, એમના બધા રોજિંદા જીવનના કાર્યો બતાવ્યા છે, આપણે એનો આન્સર બીજા પેજ ઉપર છે આ બધાએ જોઈએ. ફ્રોમ ધ ફોર્થ ડે દે બીકમ હાઉસ બીઝ, ચોથા દિવસથી તેઓ ઘરમાખી બની જાય છે. એન્ડ ફીડ અધર બીઝ વિથ હની એન્ડ પોલેન, અને બીજી માખીઓને મદ અને પરાગરજ છે એ લાવી આપે છે, એ ખવડાવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, વોટ ડુ ધે
डू फ्रॉम ध सेवंथ डे, सातमा दिवस थी शू करे छे? तो फ्रॉम ध सेवंथ डे दे स्टार्ट प्रोड्यूसिंग रॉयल जेली, सातमा दिवस थी रजवाड़ी रस उत्पन्न करवानु चालू करे छे। त्यार पछीनो क्वेश्चन, वॉट डू ध वर्कर बीस डू फ्रॉम ध ट्वेल्थ टू 18 डे, जे कामदार माखियो छे એ 12 થી 18 દિવસની થાય એની વચ્ચે એ લોકો શું કામ કરે છે? તો આપણે એનો આન્સર જોઈએ દીકરીઓ। ફ્રોમ 12 ટુ 18 ડે ધ વર્કર બીઝ ડેવલપ વેક્સ ગ્લેન્ડ્સ એન્ડ વર્ક ઓન ધ બિલ્ડિંગ અપ ઓફ ધ હનીકોમ્બ। 12 થી 18 દિવસની વચ્ચે કામદાર માખીઓ છે એમના શરીરમાં વેક્સ ગ્લેન્ડ્સ એટલે વેક્સ જેવો મીણીઓ પદાર્થ ઉત્પન્ન કરતી રસ ગ્રંથિઓ ઉત્પન્ન થાય છે એન્ડ વર્ક ઓન ધ બિલ્ડિંગ અપ ઓફ ધ હનીકોમ્બ, અને મધપુડાના બાંધકામનું કાર્ય તેઓ ચાલુ કરે છે। ત્યાર પછીનો ક્વેશ્ચન, વોટ ડુ ધે ડૂ ફ્રોમ ધ 15 ટુ 18 ડે, 15 થી 18 દિવસની થાય ત્યારે તેઓ શું કરે છે? તો ફ્રોમ 15 ટુ 18 ડેઝ, તેઓ જ્યારે 15 થી 18 દિવસની થાય ત્યારે ધે બીકમ ફિલ્ડ બીસ, તેઓ બહારના જીવનવાળી ખેતરાઓ માખીઓ બની જાય છે એન્ડ ફ્લાય ટુ એક્સપ્લોર એન્ડ કલેક્ટ નેક્ટર એન્ડ પોલેન, અને તે એક્સપ્લોર એટલે શોધવા માટે ઉડે છે એન્ડ કલેક્ટ નેક્ટર એન્ડ પોલેન પરાગરજ અને અમૃતરસ ભેગો કરવા માટે અને શોધવા માટે ઉડે છે। સેવન્થ ક્વેશ્ચન દીકરીઓ, વોટ ડુ ધે ડૂ આફ્ટર કલેક્ટિંગ પોલેન, પરાગરજ ભેગું કરી લીધા પછી તેઓ શું કરે છે? એનો આન્સર જોઈએ, આફ્ટર કલેક્ટિંગ પોલેન, પરાગરજ ભેગું કરી લીધા પછી દે મેક ઇટ વેટ, તેને તે ભીનું કરે છે, વેટ એટલે ભીનું કરવું, વિથ સલાઈવા પોતાની લાળથી, મિક્સ નેક્ટર ઇન ટુ ઇટ, તેમાં અમૃતરસ ભેળવે છે એન્ડ પ્લેસ ઇટ ઇન સ્પેશિયલ હોલોઝ, અને તેને ખાસ પ્રકારના ખાનાઓમાં મૂકે છે ઓર બાસ્કેટ્સ, અથવા તો બાસ્કેટ તરીકે ઓળખાતા ખાનાઓમાં મૂકે છે, ઇન દેર હિન્ડલિંગ્સ, તેમના પાછળના પગથી તે આ બધું આયોજન કરે છે। એઇથ ક્વેશ્ચન, વોટ ડુ ધ હની સ્ટમક ડુ, આ મધપુડાનું સ્ટમક જે છે એ એમાં શું કરવામાં આવે છે? તો ધ હની સ્ટમક્સ એબ્સોર્બ્સ ધ એક્સેસ વોટર ફ્રોમ ધ પોલેન એન્ડ નેક્ટર। હની સ્ટમક્સ છે એ એબ્સોર્બ, એ શોષી લે છે, શું શોષી લે છે? તો ધ એક્સેસ વોટર એટલે વધારાનું પાણી, એક્સેસ મીન્સ વધારાનું પાણી, ફ્રોમ ધ પોલેન એન્ડ નેક્ટર, પરાગરજ અને અમૃતરસમાંથી વધારાનું પાણી શોષી લે છે। એટલે તો દીકરીઓ કહેવાય છે કે મધ ક્યારેય બગડતું નથી, ફૂલોનો અમૃત જેવો રસ પ્રવાહી હોય અને એમાં 24 કલાક રાત દિવસ મધમાખીઓ કામ કરે છે, એટલું કામ કરે છે અને પોતાના શરીરમાંથી પોતાનો આમ પ્રાણ કાઢી નાખતી હોય એવી ગ્રંથિઓમાંથી રસ કાઢી અને એ અમૃત રસમાં ભેળવે છે અને ઘાટું મધનું પ્રવાહી રજૂ કરે છે, અને એને કારણે ક્યારેય પણ મધ છે એ બગડતું નથી। ત્યાર પછીનો ક્વેશ્ચન દીકરીઓ, હાઉ મેની ગ્રેન્સ ઓફ પોલેન આર સ્ટોર્ડ ઇન ટુ બાસ્કેટ્સ, બે નાનકડા ખાનાઓમાં સ્ટોર્ડ એટલે સંગ્રહ કરવામાં આવે છે, કેટલા અનાજ પરાગરજના ઝીણા ઝીણા દાણાઓનો સંગ્રહ કરવામાં આવે છે? તો એનો આન્સર છે, આપણે જોઈએ, અરાઉન્ડ 4 લેખ ગ્રેઇન્સ ઓફ પોલેન આર સ્ટોર્ડ ઇન ટુ બાસ્કેટ્સ, લગભગ 4 લાખ પરાગરજની ઝીણી ઝીણી દાણાઓ એનો બે બાસ્કેટ્સમાં સમાવેશ કરવામાં આવે છે। તો દીકરીઓ, આપણે બે લાંબા મોટા ઘણા બધા પ્રશ્નોવાળા પેરેગ્રાફ સમજ્યા। આ તમને ડિટેલમાં સમજાવવાનું કારણ એ છે કે આ યુનિટ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, લગભગ આ યુનિટમાંથી પેરેગ્રાફ પૂછાય છે, ખૂબ સરસ તૈયાર કરજો, બધા જ યુનિટનું કમ્પલસરી ભાષાંતર વાંચવું 2 વખત, પેરેગ્રાફ ઇંગ્લિશમાં વાંચવા, તેનું ભાષાંતર કરવું અને પછી પ્રશ્ન જવાબ તૈયાર કરવા, તો તમને ક્યારેય ભૂલાશે નહીં અને સાચા એક્ઝામમાં લખી શકશો। તો ખાસ તૈયાર કરજો દીકરીઓ।